नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। मित्रों, आज वीडियो में आप बात करीशू आवनारी जे फॉरेस्ट गार्ड एटले के वन रक्षक नी जे भर्ती है, कुल 823 जेटली जगह है। तो मित्रों, आ जे भर्ती में शारीरिक कसोटी लेवामां आवशे, तो तेनो अभ्यासक्रम केवो रहेशे तेना विशे आज वीडियो में चर्चा। वीडियो की शुरुआत करिए ते पहेला वीडियो गमे तो लाइक अने शेर करी देजो, चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों वीडियो की शुरुआत करिए। मित्रों, वन रक्षक वर्ग 3 ની જે આવનારી ભરતી છે 823 જગ્યા પર, તો તેમાં જે શારીરિક કસોટી લેવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ કઈક આ મુજબનો રહેશે। આગળ ચર્ચા કરીએ મિત્રો શારીરિક ક્ષમતા કસોટી વિશે। મિત્રો, શારીરિક ક્ષમતા કસોટીમાં પુરુષ ઉમેદવારોએ અલગ અલગ 5 પ્રકારની કસોટી આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા 1600 મીટરની દોડ દોડવાની રહેશે। આ જે 1600 મીટરની દોડ છે તે 6 મિનિટની અંદર પૂરી કરી દેવાની રહેશે। પરંતુ જો પુરુષ ઉમેદવાર માજી સૈનિક હોય તો ત્યારે 30 સેકન્ડ વધારે આપવામાં આવશે, એટલે તેઓએ 1600 મીટરની દોડ 6 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે। ત્યાર પછી ઊંચી કૂદ છે, તો ઊંચી કૂદ 4 ફૂટ અને 3 ઇંચની રહેશે, પરંતુ માજી સૈનિક ઉમેદવાર માટે 4 ફૂટની ઊંચી કૂદ રહેશે। ત્યાર પછી લાંબી કૂદ છે, તે 15 ફૂટની રહેશે, પરંતુ માજી સૈનિક માટે 14 ફૂટની લાંબી કૂદ રહેશે। ત્યાર પછી પુલઅપ્સ છે, અતેડી પોતાની બાજુ રહે તેવી રીતે પુલઅપ્સ કરવાના રહેશે। ઓછામાં ઓછા 8 પુલઅપ્સ કરવાના રહેશે, પરંતુ માજી સૈનિક હોય તો તેઓએ પણ ઓછામાં ઓછા 8 પુલઅપ્સ કરવાના રહેશે। ત્યાર પછી રસ્સા ચઢ છે, તે 18 ફૂટ રહેશે બંને ઉમેદવાર। આપણે શારીરિક ધોરણો વિશે ચર્ચા કરીશું। પુરુષ ઉમેદવાર મિત્રો, જો અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોય તો ત્યારે તેમની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 155 સેન્ટીમીટરની હોવી જોઈએ। પરંતુ પુરુષ ઉમેદવાર અનુસૂચિત જનજાતિના ઉમેદવાર નથી, અનુસૂચિત જનજાતિ સિવાયના પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ ઓછામાં ઓછી 163 સેન્ટીમીટરની હોવી જોઈએ। છાતીની વાત કરીએ તો અહીં પુરુષ ઉમેદવાર પછી તે અનુસૂચિત જનજાતિના હોય કે અનુસૂચિત જનજાતિના ન હોય, બંને માટે ફુલાવ્યા વગરની છાતી છે તે ઓછામાં ઓછી 79 સેન્ટીમીટરની હોવી જોઈએ, અને ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટરની હોવી જોઈએ। મિત્રો, અહીં ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। વજનની વાત કરીએ તો તમામ પુરુષ ઉમેદવાર માટે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। આગળ આપણે વાત કરીએ મહિલા ઉમેદવાર વિશે। મહિલા ઉમેદવારની ઊંચાઈ મિત્રો, જો મહિલા ઉમેદવાર અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોય તો ત્યારે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 145 સેન્ટીમીટરની હોવી જોઈએ, અને અનુસૂચિત જનજાતિ સિવાય બાકી કોઈ પણ કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો ત્યારે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ। વજનની વાત કરીએ તો તમામ મહિલા ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 45 કિલોગ્રામ હોવું જોઈએ। ત્યાર પછી આગળ ચર્ચા કરીએ તો મહિલા ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટીમાં અલગ અલગ 3 પ્રકારની કસોટી આપવાની રહેશે। સૌથી પહેલા 800 મીટરની દોડ દોડવાની રહેશે કે જેઓએ 4 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે, પરંતુ માજી સૈનિક મહિલા ઉમેદવાર હોય તો 20 સેકન્ડ વધારે આપવામાં આવશે, એટલે તેઓએ 4 મિનિટ અને 20 સેકન્ડમાં 800 મીટરની દોડ પૂરી કરવાની રહેશે। ત્યાર પછી ઊંચી કૂદ છે તે 3 ફૂટની રહેશે, પરંતુ માજી સૈનિક ઉમેદવાર માટે 2 ફૂટ અને 9 ઇંચની ઊંચી કૂદ રહેશે। લાંબી કૂદ છે તે 9 ફૂટની રહેશે, પરંતુ માજી સૈનિક માટે 8 ફૂટની રહેશે। ત્યાર પછી મિત્રો વોકિંગ ટેસ્ટ લેવામાં આવશે। આ જે વોકિંગ ટેસ્ટ છે તે પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવાર બંનેએ આપવાની રહેશે। પુરુષ ઉમેદવારોએ 25 કિલોમીટરની વોકિંગ ટેસ્ટ આપવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારોએ 14 કિલોમીટરની વોકિંગ ટેસ્ટ આપવાની રહેશે। બંને માટે સમયગાળો છે તે 4 કલાકનો રહેશે। પુરુષ ઉમેદવારે વોકિંગ ટેસ્ટ 4 કલાકમાં 25 કિલોમીટર પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારોએ 4 કલાકમાં 14 કિલોમીટરની વોકિંગ ટેસ્ટ પૂરી કરશે। આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં।